ભુજના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો છે। ભુજ શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। આ તકે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા। લોકોનો અહીં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। ઉમેદવારોને આવકારી રહ્યા છે લોકો। જો કે ભારતીય જનતા પાર્ટી લોકોના કામો કરશે તેવી ખાતરી અપાઈ છે। આ વોર્ડ નંબર 3માં કિરણભાઈ ગોરી, કાસમ સુલેમાન કુંભાર, રીટાબેન રાજેશભાઈ ભાડેલ તેમજ શેરબાનુ સિદ્દીક સંધી સમાનું સમાવેશ થાય છે। મારું નામ સમા સિદ્દીક હાજી હસન, એપોલો પરિવાર। આજે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન છે તો અમે ઢાલાભાઈએ જે વિકાસના કાર્યો કરેલ છે તો આ વોર્ડના મતદારો અને આ વોર્ડના વિવિધ સમાજોના આગેવાનો જ્યારે અત્યારે ઉપસ્થિત છે તો એ લોકોને અમે વિકાસના થયેલા કામોનું ભાથું અને અપીલ પણ કરશું કે પેનલ ટુ પેનલ વોટિંગ કરી અને વોર્ડ નંબર 3 જે છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસનું ગઢ રહેલ છે એ ગઢ તોડીને આ ફેરે અમે ભારતીય જનતા પાર્ટીને ચારે ચાર કમળ ભેટ અર્પણ કરશું। મારું નામ કિરણ ગોરી છે। ભારતીય જનતા પાર્ટીએ જે મારા માટે વિશ્વાસ મૂકીને જે મને વોર્ડ નંબર 3ની ટિકિટ ફાળવી છે હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું અને હું વિશ્વાસ દિલાવું છું કે વોર્ડ નંબર 3માં જે તાલાભાઈ જે વિકાસના કામ કર્યા છે એને હું આગળ ધપાવીશ। જય હિન્દ, જય માતાજી। મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ઢાલાભાઈ, વોર્ડ નંબર 2નો પૂર્વ નગરસેવક। કાર્યાલયનું તો તમે જોઈ રહ્યા છો બારે કેટલી મેદની છે, એનો મતલબ શું છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જ નારો છે, સૌનો સાથ સૌનો વિકાસ। એનું પરિણામ 1.5 વર્ષ પહેલેનું છે આ, કેમ કે વોર્ડ નંબર 2ની જે પેટાચૂંટણી થઈ એમાંથી હું જીત્યો। અંદાજીત 13.64 કરોડના કામ બધા મંજૂર આપણા થયા છે, બરાબર છે, અલગ અલગ રોટોમાં થયા છે। એનો મતલબ શું છે કે હવે માણસોને વિકાસ જોઈએ છીએ। આ કોંગ્રેસનું ગઢ રહ્યું છે ને આ આખી પેનલ એ ગઢ તોડશે, પાછું પેનલ ટુ પેનલ ચારે ચારો સીટો આવશે। લોકોને હું તો એક સંદેશો આપું છું કે માત્ર ને માત્ર આપણે વિકાસને જોવાનું છે, કોઈ પણ વિકાસ હશે તો જ આપણા કામ થશે, બરાબર છે। चंदा के बहतो सागर मन जग सारो